મારે તમને કેવું, સેકન્ડ લક્ઝરી વચન શક્તિ. શું એનો યુઝ શું કરો છો? એક કૂતરા પાસે, ગાય પાસે, ગધેડા પાસે વધારે છે જ નહીં, માટે એનો યુઝ ન થાય. સમજ્યા? તમારી જવાન પાસે બધી જ શક્તિ હોવા છતાં મિસયુઝ કરો છો કે ગુડ યુઝ કરો છો? આખા દિવસમાં આ ગળામાંથી શબ્દો કેટલા નીકળે છે? કોઈ મીટર મૂક્યું છે? મને એમ થાય ટેક્સી ને રિક્ષાના મીટર હોય છે ને, એમાં એક મીટર મૂકવું જોઈએ કે આખા દિવસમાં તમારે આટલા જ વર્ડ બોલવાના, આટલા વર્ડ બોલાશે પછી ઓટોમેટિક તમારી જીભ બંધ થઈ જશે. પછી તમે કેવી રીતના બોલો? જોખી જોખીને બોલો ને, તોલી તોલીને બોલો ને. અત્યારે કદાચ 10 વાગ્યા, સવારના 10 વાગ્યા સુધીમાં તમારો સ્ટોક પૂરો થઈ જતો હશે. યાદ રાખજો, આખી જિંદગીનો સ્ટોક જેવો 5, 10, 20 વર્ષમાં પૂરો કરી દેતા હશે, પછી જે વાપરે છે ને એ દેવું કરી રહ્યા છે, અને દેવુની ભરપાઈ કરવા માટે આવતા ભાવમાં મનુષ્યમાં જન્મ નહીં મળે, એકેન્દ્રિયમાં જન્મ મળશે. કારણ કે એકેન્દ્રિયમાં જવાન જ નથી. અમારા ગચ્છાધિપતિ કહેતા હોય છે, જેટલું મૌન રાખશો એટલી વચન લબ્ધિ અને વચન શક્તિ વધશે. વોટ મીન્સ વચન શક્તિ ને વચન લબ્ધિ? વચન લબ્ધિ અને વચન શક્તિ ખબર નથી? અત્યારે તમે એક વખત બોલાવો, તમારા ઘરવાળી આવી જાય. મને એક જણ કીધું કે શાલીભદ્ર કેટલો નસીબદાર. મેં કેમ કે એને 32 હતી. મેં નસીબદાર કહેવાય? નસીબદાર એટલે એ કે એક મહાત્માના પ્રવચનમાં મેં સાંભળ્યું હતું કે શાલીભદ્ર એકને બોલાવે તો હા મેં 32 આમ હાથ જોડીને ઉભી રહી જાય. તો મેં કીધું એમાં શું છે? એ કે અમે અમારી એકની એક છે ને 32 વાર બોલાવીએ તોય નથી આવતી. કારણ તમે તમારી વચન શક્તિ ગુમાવી બેઠા છો. જેટલું મૌન વધશે એટલી વચન શક્તિ વધશે. ને વચન શક્તિનો અર્થ એ, વચન લબ્ધિનો અર્થ એ, તમે બોલો અને તમારું કામ થઈ જાય, એ વચન લબ્ધિ છે. અમારા ઉપાશ્રયમાં આવો તો ખબર પડે આટલા મોટા ગચ્છાધિપતિ છે. કદાચ 24 કલાકમાં સૌથી ઓછામાં ઓછા શબ્દ જો કોઈ બોલતું હશે તો કોણ બોલતું હશે? અને સૌથી વધુમાં વધુ વિદ્વાન ભણેલા ગણેલા આખા અમદાવાદની અંદર જો નામ આવે તો કોનું આવી શકે? જે ગચ્છાધિપતિનું, એ જ ગચ્છાધિપતિ 24 કલાકમાં સૌથી વધારે મૌન. માટે ભલભલા આચાર્યોને કોઈ ડાઉટ પડે તો મહારાજ સાહેબને પૂછાવે, સાહેબ આનો મિનિંગ શું થાય જરા સમજાવો, અથવા આ ડાઉટ છે આનું ક્લેરિફિકેશન કયા શાસ્ત્રમાં આવે જરા કેવડાવજો. પર સમુદાયના આચાર્ય પણ મહારાજજીની પાસે પૂછાવતા હોય આ વચન લબ્ધિ, અને વચન લબ્ધિના મૂળમાં એમની મૌનની તાકાત. આપો નિયમ, દિવસમાં 1 કલાક મૌન. અમે ગામમાં ગયા, મને કે આપી દો 6 કલાક. મેં કહ્યું દિવસે, ઈ કે રાત્રે. મેં કીધું ભલું હોય તમે રાતના બબડતા હશો. એક બેન છે ને ડોક્ટરની પાસે ગયા, ડોક્ટર ડોક્ટર આ રાતના બબડે છે, કઈક દવા કરો ને. ડોક્ટર હોમિયોપેથી હતો. એને બેસાડ્યા 2 કલાકમાં, બેવ જણને બેસાડ્યા. બોલો શું છે? આખા દિવસની પરિસ્થિતિ બોલતા જાઓ. એ બધી ઘરની વાત કરી, પોતાની વાત કરી, કુટુંબની વાત કરી, વ્યવહારની વાત કરી, બેનને બધું પૂછી લીધું. બધું જ થયા પછી ડોક્ટર ઉભા થયા. બેન કે કઈ દવા નથી આપવી? ડોક્ટર કે બેન દવા એમને નથી આપવાની, તમારી કરવાની. હું થોડી બોલું છું. અરે બેન તમે નથી બોલતા મને ખબર છે, પણ આ ભાઈને જરા દિવસે બોલવાનો મોકો આપતા જાઓ તો રાતના નહીં બોલે. આખો દિવસ તમે બડબડ 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 કર્યા કરો તો બચારાનો કોટા ક્યારે પૂરો થાય? રાતના પૂરો કરે. વચન શક્તિ છે. તમારા વચનને ધારો તો તમે ઉકરડો બનાવી શકો છો, ઉદ્યાન બી બનાવી શકો છો, આગ બી લગાડી શકો છો, બાગ બી લગાડી શકો છો, દાવા નળ પણ બનાવી શકો છો, દીવડો પણ પ્રગટાવી શકો છો, દિવાલ પણ બનાવી શકો છો, વોલ. અને વોલને જો ઢાળી દેવામાં આવે તો બ્રિજ પણ બનાવી શકો છો. શબ્દની તાકાત. શબ્દ શબ્દ તું ક્યાં કરે, શબ્દ કો હાથ ન પાઉં, એક શબ્દ ઔષધ કરે, એક શબ્દ કરે ઘાવ.